જે બાદ ફૂડ વિભાગના અધિકારી તાત્કાલિક માર્કેટ યાર્ડમાં આવેલી ધાનવી એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં દરોડા પાડતા પેઢી સંચાલક હિતેશ ગોવર્ધનભાઈ મોદીએ ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે રકજક કરી ધી ઓરિજિનલ હોવાનો દાવો કર્યો હતો જો કે ફૂડ વિભાગને શંકાસ્પદ એકસો કિલો જથ્થો મળી આવ્યો હતો જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેના સેમ્પલ લઈ એકસો કિલો જથ્થો કિંમત રૂપિયા ઇકોતેર હજાર છસો નો મુદ્દામાલ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે લૂઝ ઘીના સેમ્પલ પરીક્ષણ માટે લીધા છે પેઢીમાંથી અગાઉ પણ અવારનવાર શંકાસ્પદ ઘી ઝડપી કાયદેસરની કાર્યવાહી કરાવી હતી જેથી ઘી ક્યાં બનાવવામાં આવે છે કેવી રીતે બનાવવામાં આવે છે કઈ મશીનરીથી બનાવવામાં આવે છે તે તમામ બાબતોની જાણકારી માટે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવવામાં આવી છે જો યોગ્ય પ્રત્યુત્તર નહીં અપાય તો હિતેશ ગોર્ધનભાઈ મોદીની ધાનવી એન્ટરપ્રાઇઝ પેઢીનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે